સુરતના કતારગામ વિસ્તારનો ટૂર ઓપરેટર ત્રણ વ્યક્તિઓ પાસેથી ટૂર પેકેજના રૂપિયા 14.31 લાખ મેળવીને ટૂરની વ્યવસ્થા નહીં કરી ફરાર થઈ જતા કતારગામ પોલીસે જેકાર્ડ મશીન મેન્યુફેક્ચરિંગ યુનિટના માલિકે કરેલી અરજીને આધારે ઠગાઈનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભૌતિકભાઈએ હેમિનને ફોન કરતા તેણે થોડા દિવસમાં વિઝા આવી જશે તેવા વાયદા કર્યા હતા અને બાદમાં 24 નવેમ્બરના રોજ ફોન બંધ કરી દીધો હતો. ભૌતિકભાઈએ હેમિને જે ટિકિટ આપી હતી તે વેબસાઇટ પર ચેક કરી તો ખોટી હતી. તેના ઘરે જઈને તપાસ કરી તો પરિવારે તે 3 દિવસથી ઘરે આવ્યો નથી તેમ જણાવ્યું હતું. હેમિને ભૌતિકભાઈ ઉપરાંત રવિકાંત દિનેશચંદ્ર જરીવાલા પાસેથી ટૂર પેકેજ તેમજ ધંધાના કામે ઉછીના રૂપિયા 8,53,745 લઈને તેમજ પાર્થ વિમલકુમાર કાપડિયા પાસેથી ટૂર પેકેજના રૂપિયા 4 લાખ લઈને ટૂરની વ્યવસ્થા કરી ન હતી. કુલ્લે રૂપિયા 14,30,745ની ઠગાઈ અંગે ભૌતિકભાઈએ કરેલી અરજીને આધારે કતારગામ પોલીસે ગતરોજ હેમિન વિરુદ્ધનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.